नमस्कार विद्यार्थी मित्रों, द रेडिएंट इंटरनेशनल स्कूल जहांगीराबाद धोरण 11 गुजराती आज आप पाठ 6 सुंदरी शोध विषय भणिए जोईए। मित्रों आ पाठ जयशंकर भोजक अने जेमनो उपनाम सुंदरी छे, जे सुंदरी ना नामे प्रख्यात थया छे, एमनो आत्मकथा खंड छे। जयशंकर भोजक एक नाट्य कलाकार हता। थोड़ा समय पहला जयरे आ बधुं टीवी कल्चर बहु नहोतुं चालतुं, ते समयमां रंगमंच पर लाइव नाटक भजवानो खूब ट्रेंड चालतो। लोको आवा नाटको घणा जोता। एवा नाटकना कलाकार, रंगमंचना कलाकार आपणा जयशंकरलाल भूधरदास भोजक, के जेओ हमेशा स्त्रीनो रोल करता। अने एक नाटकमां तेमणे भजवेला सुंदरी नामक स्त्रीना रोलने कारणे तेओ एज नामथी फेमस थई गया। अने तेमणे आ क्षेत्रमां एटली बधी नामना मेळवी अने आजीवन तेमणे आ कार्य कर्युं। मित्रो जेम आपणे सूरतमां पेलो टाउन हॉल छे ने, आपणे गांधी स्मृति हॉल, એવી રીતે અમદાવાદમાં પણ એક છે જે આખા હોલનું નામ આપણા આ જયશંકરલાલ ભોજકની યાદમાં આપવામાં આવ્યું છે, જયશંકર સુંદરી હોલ, બરાબર। તો એ રીતે એમણે આ રંગમંચની દુનિયામાં, નાટ્યની દુનિયામાં ખૂબ નામના મેળવી હતી। એ તેઓ પોતાની આત્મકથામાં એમના જીવનના જ કેટલાક પ્રસંગો એમણે વર્ણવ્યા છે, એમાંથી થોડોક ભાગ આપણે અહીં ભણવાનો છે। આત્મકથાકાર જયશંકર ભૂધરદાસ ભોજક સુંદરીનો જન્મ ઉત્તર ગુજરાતના એમનાવદન વિસનગરમાં થયો હતો। એમનો અભ્યાસ માત્ર 2 વર્ષ સુધીનો હતો। ઈસવી સન 1898 થી 1901 કલકત્તા ઉર્દુ નાટક મંડળીમાં, ઈસવી સન 1901 થી 1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા। ઈસવી સન 1948 થી 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવામાં સક્રિય બન્યા। ઈસવી સન 1964માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ બન્યા। ઈસવી સન 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1971માં પદ્મ વિભૂષણનો એકાબ મળ્યો હતો। જો મિત્રો, માત્ર 2 જ ધોરણ સુધી ભણેલા આપણા જયશંકરલાલ ભોજક, તેમણે આજીવન આ ક્ષેત્રમાં રહીને કેટલી નામના મેળવી, પદ્મ વિભૂષણ સુધી તેઓ પહોંચી ગયા। સરકાર દ્વારા તેમણે પદ્મ વિભૂષણનો એકાબ પણ મળ્યો અને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળ્યો। ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના કળા વિભાગના 22મા અધિવેશનમાં તેઓ પ્રમુખ પણ બની ગયા। ડેડિકેશન એ કેટલી હદ સુધી આપણને અમરતા પ્રદાન કરે છે, એનું જીવતો જાગતો ઉદાહરણ આપણા આ જયશંકરલાલ ભોજક છે, જેઓ સુંદરી નામે પ્રખ્યાત થયા। જોઈએ આપણે જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ સુંદરીની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે। તેમણે તેમનું નટ જીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું। ઈસવી સન 1901માં ભજવાયેલ સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલી સુંદરી બાલાની પ્રથમ ભૂમિકામાં જ સહજ સરળ લાવણ્યમય અભિનય પરથી તેમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ। મુંબઈના ગેઇટે થિયેટરમાં સળંગ 22 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીના વિવિધ પાત્રો ભજવી તેમણે પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી। નટમંડળ અમદાવાદના ઉપક્રમે મૈના ગુજરી ઇત્યાદિ નાટકોના દિગ્દર્શનને અનુલક્ષીને આજીવન અભિનય
લખતા ગયા અને ભાષા દ્રષ્ટિએ મઠારતા ગયા એ રીતે આ આત્મકથા એનો કાવ્યાત્મક શબ્દભેદ પામી એની આ આત્મકથા એમણે જાતે નથી લખી કેમ કે તેઓ અલ્પશિક્ષિત હતા પણ જો આગળ જોયું કે ખાલી બીજું ધોરણ સુધી ભણેલા હતા માટે તેઓ બોલતા ગયા અને ડૉક્ટર સોમભાઈ પટેલ તથા દિનકર જયશંકર ભોજક લખતા ગયા તેઓ બોલતા ગયા અને આ લોકો લખતા ગયા અને એને શબ્દમાં મઠારતા ગયા અને આ રીતે એમની આત્મકથા અસ્તિત્વમાં આવી તો આવા જયશંકરલાલ ભોજક જે સુંદરી નામે પ્રખ્યાત થયા પોતે પુરુષ હોવા છતાં માત્ર સ્ત્રીના બધા જ ચરિત્રોનો અભિનય કરવો એ પુરુષને માટે બહુ અઘરું છે પુરુષ થઈને એકદમ આબેહૂબ સ્ત્રી જેવો અભિનય કરી શકવો એ ખરેખર બહુ મોટા ગજાના કલાકારનું કામ છે ઉપરાંત આમ આપણે સામાન્ય માણસોમાં જોઈએ તો જો કોઈક છોકરો જરાક પણ આમ છોકરી જેવું કશું વર્તન કરતો હોય ને તો એની બધા હાંસી ઉડાવશે આ શું છોકરી જેવું બેઠો છે આ શું છોકરી જેવું ચાલે છે આ શું છોકરી જેવું બોલે છે વગેરે વગેરે છોકરાઓને પુરુષોના સમાજમાં સ્ત્રીઓની જેમ વર્તવું એક શરમજનક કહેવાય છે એ લોકોને ના ગમે ફાવે તો નહીં જ એવા પુરુષ થઈને પણ આ બે ખૂબ સ્ત્રીની નકલ કરવી એ કેટલું મોટા ગજાનું કામ છે કળાની દ્રષ્ટિએ તો ખરું જ અભિનયની દ્રષ્ટિએ તો ખરું જ પણ એ જ્યારે એમના પાછા પુરુષોના સમાજમાં જતા હશે ત્યારે બીજા પુરુષો તરફથી એમને શું પ્રતિક્રિયા મળતી હશે એ પણ એમને વેઠવી જ પડતી હશે ને આ બધું જ સહન કરીને આ બધું જ અનુભવીને ખૂબ મોટા ખજાના એ રંગમંચના કલાકાર બન્યા અને સુવર્ણચંદ્રક સુધી પહોંચ્યા પદ્મ વિભૂષણની ઉપાધિ પણ એમને મળી એવા જયશંકરલાલ ભોજક એ એમના પુરુષ હોવા છતાંય સ્ત્રીની જેમ વર્તતા કેવી રીતે શીખ્યા કઈ પાઠશાળામાં ગયા અને તેમણે સ્ત્રીઓનો આવેગૂપ અભિનય કરતા શીખ્યા એવું આપણને અહીં તેમના સ્વ અનુભવના કેટલાક પ્રસંગો જણાવે છે એ આપણે જોઈએ પહેલાના સમયમાં આવા નાટકો બહુ પ્રચલિત હતા લોકો ખૂબ જોતા જેમ અત્યારે કોઈ બ્લોકબસ્ટર મૂવી આવે બાહુબલી આવ્યું તો બાહુબલી ટુની આપણે કેવી રાહ જોતા હોઈએ કેમ કે પેલો સવાલ આવેલો ને કે કટપ્પાને બાહુબલી કો ક્યુ મારા એક સવાલ મૂકી દીધો એટલે એવા આતુરતા બધાનામાં પેદા થઈ ગઈ અને બીજો ભાગ આપણે કેટલા આતુરતાથી રાહ જોઈને જોવા ગયા એક બ્લોકબસ્ટર મૂવી જેમ કોઈ જોયા વગર રહે જ નહીં બસ એવું આ નાટકોનું હતું એ સમયમાં એવા બ્લોકબસ્ટર નાટકો બનતા જે લાઈવ પરફોર્મન્સ રહેતું એમાં તો એના આપણા આ કલાકાર છે એ વખતે સૌભાગ્યસુંદરી નાટક બહાર પડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ જૂના નાટકોને મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માંગતા હતા આથી સૌભાગ્યસુંદરી પછી આરામના આઠેક દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા હતા ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા તેમાં મેં મારો દ્રષ્ટિકોણ ક્રમે ક્રમે ઉમેરવા માંડ્યો પ્રથમ તો સસરા વિક્રમ સાથે થયેલી ચર્ચા પ્રમાણે સ્ત્રી ચરિત્ર છે એ સાબિત કરવાનો પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખીને આગલા પાછલા દ્રશ્યોમાં અભિનય કરતો રંભા દૂધવાળી બનીને પોતાના પતિ એટલે કે વિક્રમના પુત્ર રાજરતન પાસે આવે છે ત્યારે એને પોતાના આકર્ષણથી આકર્ષવો અને જ્યારે આકર્ષાય ત્યાર પછી સ્ત્રી ઓચિત રીતે નકાર કરવો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતા જવી અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન હોય તે રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની માંગણીનો સ્વીકાર કરવો આ બધી વાતોને ક્રમબદ્ધ રીતે અને ચડિયાતા ક્રમે ઉપસાવી ભજવતો પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લ્યો દિલબંદી ગીત ખૂબ મશહૂર થયું હતું અને લોકજીભે રમતું થયું કેટલીક મીનોએ સાડી અને ધોતિયાની કિનાર ઉપર એની પંક્તિઓ
બિચારી દાસી છે તો એનું અલગ રીતે ભજવવાનું હોય, કોઈ ખૂબ ભણેલી અને આધુનિક સ્ત્રી છે તો એનું એ રીતે ભજવવાનું આવે. દરેકનું અલગ અલગ, અને દરેક નાટકમાં અલગ અલગ આવા સ્ત્રી પાત્રો ભજવવાના આવે. માટે જયશંકર આવા દરેક પાત્રોને 100% ન્યાય આપવાની કોશિશમાં રહેતા, અને આ વખતે હવે એમને રંભા દૂધવાળીનું પાત્ર ભજવવાનું હતું. હવે આ જે રંભા દૂધવાળી હતી તે દૂધવાળી રંભા દૂધ વેચવાનું ને બધું કામ કરતી, પણ સ્ત્રીઓચિત લાવણ્ય, શરમાઈ જવું, વળી એના પતિને કોઈ કઈ રીતે આકર્ષવો, આકર્ષીને પછી જ્યારે એ પાસે આવે ત્યારે એને કેમ નકારવો, અને નકારતો નકારતા થઈને પછી અંતે કંઈ હવે લાચાર થઈ ગઈ છે એટલે એની ઈચ્છાને વશ થઈને વર્તવું, આ બધું જે સ્ત્રીઓનું કામ છે એ કોઈ પુરુષને માટે સહજ નથી. એ રીતે પુરુષ વર્તી જ ન શકે. આમ પણ કોઈ સ્ત્રીની જેમ કોઈ પુરુષ વર્તે તો ખબર જ પડી જાય ને કે આ પુરુષ થઈને આમ બૈરા વેળા કરે છે એમ જ કે ને લોકો તો. પણ એવું ન લાગવું જોઈએ, અને આપણે ખૂબ સ્ત્રી જ છે એમ લાગવું જોઈએ એવો અભિનય શીખવા માટે બાપુલાલ આપણા જયશંકરને હંમેશા ટ્રેનિંગ આપતા રહેતા, અને એવી ટ્રેનિંગનો પીરિયડ અત્યારે એમનો ચાલતો હતો જ્યારે તેઓ માથેરાનમાં હતા. ક્યારે? જ્યારે સૌભાગ્ય સુંદરી નાટક બહાર પડી ગયું અને હવે વિક્રમ ચરિત્ર નામના નાટકની તૈયારી કરવાની હતી. એ બંને વચ્ચેનો થોડોક સમય હતો અને ફરવા માટે માથેરાન ગયા હતા, અને ત્યાં તેઓ આવી તૈયારી પણ કરતા હતા, અને આ રીતે તેઓ તૈયાર કરતા હતા. આ જે નાટક હતું વિક્રમ ચરિત્રનું રંભા દૂધવાળીનું, એ એમણે એટલું સરસ રીતે પાત્ર ભજવેલું કે તે સમયે કોઈ દૂધ લ્યો દિલરંગી એવું એક ગીત આવતું હતું એ નાટકમાં, તો એ એટલું બધું પ્રખ્યાત અને ફેમસ થઈ ગયું, લોકોને એટલું બધું ગમ્યું હતું કે તે વખતની મિલોએ સાડીની ધાર અને ધોતિયાની ધાર પર પ્રિન્ટ તરીકે આ નાટકની આ ગીતની પંક્તિઓ છાપેલી. એટલી બધી સફળતા આ નાટકને અને એના આ ગીતને મળી હતી. આટલી બધી સફળતા મળે એટલા માટે આ લોકોએ ઘણી મહેનત કરવી પડે, અને સૌથી વધારે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય કરવો એ જયશંકરને માટે અઘરું કામ, પણ એ અઘરું કામ પણ બહુ સારી રીતે કરતા, અને આ નાટકને તેમણે ખૂબ વાહવાહી અપાવી હતી. એ પછી બીજું નાટક આવેલું એમનું જુગલ જુગલ. આ નાટકની નાયિકા પાછી અલગ રીતની, એના બધા જે રીત ભાત હોય દરેક લેવલની, દરેક ક્ષેત્રની, દરેક વર્ગની સ્ત્રીઓની એક્ટિંગ કરવી, એ લોકોના વિચારો, એમનો લય, ભણેલી ગણેલી સ્ત્રી હોય તો એ અલગ રીતે વર્તે, ગામડાની અભણ સ્ત્રી હોય તો અલગ રીતે વર્તે, પ્રૌઢ વયની અલગ રીતે વર્તે, નાનકડી કન્યા અલગ રીતે, આ બધું જ એમને શીખવાનું રહેતું. અને દરેક કામમાં, દરેક નાટકમાં આવી અલગ અલગ સ્ત્રીઓનું તેમણે અવલોકન કરીને એ અવલોકનને પોતાની અંદર હૂબહૂબ ઉતારવાનું રહેતું. તો હવે જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થયું હતું કે એક વખત જે પતિ આટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના છંદને લીધે પત્નીની સામે પણ જોતો નથી, અને પત્નીને ફોસલાવી મનાવીને એના બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લેવા એની સહી કરાવી લેતો. હવે પેલું આગળ પહેલું નાટક હતું સૌભાગ્ય સુંદરી, એ સફળ થઈ ગયું. એ પછી વિક્રમ ચરિત્ર નાટક સફળ થઈ ગયું, એની તો ગીતની પંક્તિઓ બધા લોકોએ ધોતિયાની ધારને સાડીની કિનાર પર છાપી એટલું બધું સફળ થયું. હવે બીજું નાટક આવ્યું જુગલ જુગાર, એમાં જુગારી હોય છે લલિતા નામની એ નાયિકા છે, અને એનો પતિ પહેલાં ખૂબ એને પ્રેમ કરતો હોય છે, અને પછી એ જુગારની લતે ચડી જાય છે, અને પહેલાં આટલો બધો પ્રેમ કરતો પતિ હવે જુગારની લતે ચડી અને એની પત્નીને ખૂબ પ્રેમથી ફોસલાવી ફોસલાવીને બચતમાં મૂકેલા પૈસા બધા જુગાર રમવા માટે લઈ જાય છે. આ બધું આ પત્ની કેવી રીતે વેઠતી હશે, અને કોઈક ટ્રીકથી કેટલી બધી એની અંદર પુનઃ હોવી જોઈએ આવી પત્નીનું, પતિને વાળવા માટેની, એને ખીજાઈને મારી ધમકાવીને તો કશું કામ કરે
પતિને સમજાવવા માટે એને આ ખરાબ લતમાંથી છોડાવવા માટે આ લલિતા નામની સ્ત્રી એ કેવી કુનેહથી વર્તે છે એ કુનેહ શંકરલાલ જયશંકરે શીખવી પડે અને એ પાત્ર આ લલિતાનું છે જુગારના છંદને લીધે પતિની સામે પણ જો પત્નીની સામે પણ જોતો નથી અને ફોસલાવી મનાવીને એના બાળકના નામે મૂકેલું બધું ધન લઈ લેવા એની સહી કરાવી લેતો હોય છે હવે પહેલા એ પત્નીને ખૂબ પ્રેમ કરે છે પણ હવે જુગારની લતે ચડી અને પત્નીની સામે જોતો નથી અને ફોસલાવી ફોસલાવીને બધા પૈસા એ સહી કરાવીને લઈ લે છે આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઊભો થયો અને સરળ વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યો હવે આ ભૂમિકા ભજવતા ભજવતા જયશંકર એમાં એટલા બધા ડૂબી ગયા કે આવી પત્ની એની એની દશા કેવી હશે એ અંદરથી કેવું મહેસૂસ કરતી હશે આ બધું જ તે સમજ્યા અને છેલ્લે જ્યારે એના શબ્દો એના જે ડાયલોગ બોલવાના આવે છે ત્યારે એ પાત્રમાં એટલા બધા ડૂબી ગયા કે એ સાચું ક્યાં રડી પડે એમની આંખમાંથી દળદળ આંસુ વહેવા માંડી પડ્યા એ લલિતાની ભૂમિકામાં એટલા બધા સરી પડ્યા સરળ અને વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા છેલ્લે છેલ્લે તો એ એમના અભિનયમાં એટલા ડૂબી ગયા કે સાચે સાચ રડી પડ્યા અને ડાયલોગ છેલ્લે બોલી શકતા નહીં બાબુલાલ નાયકે મને ઉત્સાહિત કરતા કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે તે જ અસર પ્રેક્ષકો પર થશે એની હવે તારે ખાતરી રાખવી બાબુલાલ નાયક જે એમને ડાયરેક્શન આપતા એમને બધું શીખવતા એમણે આ જયશંકરની પરિસ્થિતિ જોઈને કીધું કે અત્યારે તું જે રીતે આ પાત્રમાં ગળા ગુડ થઈને રડી પડ્યો છે એ જ અસર પ્રેક્ષકો ઉપર થશે અને તારો અભિનય એ ખરેખર સાચો જ ગણાશે એવી એને ખાતરી આપી અને આવી અસર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય છે હું લલિતાની ભૂમિકાને સામ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં છતાં સંપૂર્ણ સમજવાળી નાની કરતો હતો હવે જયશંકર એમ કહે છે કે લલિતાની ભૂમિકાને પહેલાં મારે બરાબર સમજવી પડે કારણ કે લલિતા એ કંઈ અભણ સ્ત્રી નહોતી વળી બહુ ભણેલી અને બહુ ડિગ્રીવાળી સ્ત્રી પણ નહોતી મધ્યમ કક્ષાની હતી પણ તે છતાંય પૂરેપૂરી સમજવાળી હતી સ્ત્રીઓમાં એક શક્તિ હોય જ છે કે એ કોઈ પણ રીતે એના પતિને વાળી લેતી હોય છે ખરાબ રસ્તે ગયેલો પતિ એને પાછો વાળવાનું કામ એ કોઈ પણ સ્ત્રીને માટે અઘરું ચોક્કસ છે પણ જો ગુનેહભરી બુદ્ધિશાળી એવી કોઈ સ્ત્રી હોય તો એ આ કામ ખૂબ સરળતાથી કરી જ લેતી હોય છે તો એવી જ આ લલિતા હતી અને એને એ રીતે બરાબર સમજી અને જયશંકરે એનો અભિનય કર્યો હતો જેની ધારી અસર તે પ્રેક્ષકો ઉપર પાડી શક્યા હતા અને સફળ થયા હતા તો એમણે જે કલ્પ્યું હતું તે પ્રમાણે અભિનય કરીને એમણે આ નાટકને પણ સફળતાના શિખરે પહોંચાડી દીધું ભવિષ્યમાં
લલિતાની ભૂમિકા માટે એ આવી સ્ત્રી હશે અને એનું હું અવલોકન કરું તો મને અભિનયમાં સારું રહેશે, આવું બધું એમણે જાતે જ નક્કી કર્યું. અને એમની જાણ બહાર જે પેલા ભાવિ પુત્ર બધું આવવાના હતા એમની જાણ બહાર એમણે એનું અવલોકન શરૂ કરી દીધું. જો અને આ કૃષ્ણાબેનને એ બધા એમની ભાવિ પુત્ર વધુ ઘરે આવવાની હતી એટલે એના સત્કાર માટે કંઈ તૈયારી તો કરે જ, વહુ ઘરે આવવાની હોય એટલે. અને ત્યાર પછી શું થયું જુઓ, આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડતા, મુખ હસી હસી જતું અને છતાં ઠામકા પણ તે સાચવી લેતા હતા. આ જોઈ મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆ ઉકલી ગઈ. આ જે પેલા આવેલા પુત્ર વધુ તે એમના ભાવિ સાસરામાં આવેલા, હજી લગ્ન નથી થયા, સગ પણ થયા છે. એવી છોકરી જ્યારે એના સાસરે જાય ત્યારે સ્વાભાવિક જ કંઈક સંકોચ અને શરમ અનુભવે, તે છતાં પણ એમ ઠાવકાઈ પણ સાચવી લે. બસ એવું જ બધું આ જે આવેલી કન્યા એ પણ કરતી હતી. અને એને જોઈને પેલી લલિતા માટે પણ આવો જ અભિનય કરવો જોઈએ, લલિતા આવી જ છે એ એમને બરાબર ગોઠી ગયું, સમજ પડી ગઈ. વળી એમની વસ્ત્ર પરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી. લલિતાના પોશાકનો ઉકેલ પણ મને મળી ગયો. મને એ કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ હતી. એમની પાસેથી મારે કેટલીક વાતો જાણવી હતી. બે ત્રણ દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત મારામાં અને તેમનામાં પણ આવી હતી. વળી આજે પુત્ર વધુ આવેલા, એમની વસ્ત્ર પરિધાનની રીત બહુ સરસ હતી. એ જે રીતે જે સ્ટાઇલમાં કપડાં પહેરતા એ બધું જ જયશંકરને માફક આવી ગયું કે લલિતા માટે આવો જ કપડાં પહેરવાની રીત એ એકદમ સુટેબલ હશે. હવે એની સાથે વધારે એમને વાતચીત કરે તો જ એના વિશે તેઓ વધારે જાણી શકે, વળી વધારે એના હાવભાવ જોઈ શકે વગેરે વગેરે. તો એના માટે આની સાથે વાતચીત કરવી બહુ જરૂરી હતી. અને બે ચાર દિવસ સાથે ત્યાં રહ્યા પછી એ પુત્રવધુમાં પણ હિંમત આવી અને જયશંકરમાં પણ કે બંને એકબીજા સાથે કંઈક વાતોની આપ લે કરી શકે. એક દિવસ એવું થયું કે એક નમતે બપોરે દિવાનખાનામાં તેઓ પોતાના પોલકાની બાયોની બહુ બાંધતા હતા. મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો, બહેન પોલકાનું શું કરી રહ્યા છો, તમે પોલકા ક્યાં સીવડાવો છો, મને તેનું ઠેકાણું આપશો, પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે. એ બહેને હસીને મને છૂટથી જવાબ આપ્યો અને દરજીનું ઠામ ઠેકાણું પણ બતાવ્યું. એક દિવસની વાત કે તેઓ એમના કપડાને કંઈક સરખા કરી રહ્યા હશે ત્યારે પોલકો એટલે બ્લાઉઝ જે સાડી સાથે પહેરે તેની પર કંઈક બહુ બાંધી રહ્યા હોય છે. અને સામાન્ય વાતચીત દરમિયાન જયશંકર એમની પાસેથી આ બધા એમના દરજીનું ઠામ ઠેકાણું વગેરે જાણી લે છે કે જેથી કરીને એ દરજી પાસે એમના જેવા જ સિલાઈના કપડાં સિવડાવી શકાય અને લલિતાની ભૂમિકા માટે ઉપયોગ કરી શકાય. એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું મારું અવલોકન તેમને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યો છું. તેમ સામો પામ એ જ હસતું મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ, તે બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનો છું. આમ બે ત્રણ દિવસમાં મારા અવલોકનથી લલિતાની ભૂમિકા માટે હું ઘણું ઘણું શીખીને આવ્યો હતો. હવે પહેલાં જે લેડી હતા પુત્ર વધુ, એમને તો ત્યારે સ્વપ્ન પણ ખ્યાલ નહોતો કે આ બધું મને જે પૂછે છે, મારી સાથે વાતચીત કરે છે ને અવલોકન કરે, તે બધું મારા જેવી જ અભિનય કરીને નાટ્ય પેલા રંગમંચ પર ઉતારવાના છે, એમને તો એ ખ્યાલ જ નહોતો. પણ જયશંકર આવી રીતે બે ત્રણ દિવસ એમની સાથે રહી અને સાંગો પાન આ બે ગુમ, એ જ હાસ્ય, એ જ શરમ સંકોચ, એ જ ઠાકુરને હસતું મોઢું, આ બધી નકલ એમણે લલિતાની ભૂમિકા માટે શીખી લીધી. અને લલિતાની ભૂમિકા માટે આ બે ત્રણ દિવસમાં તેઓ ઘણું બધું ત્યાંથી શીખીને પાછા આવ્યા. ત્યાર પછી આ નાટક તાલીમ થયા બાદ તારીખ 26/7/1902 ને મંગળવારની રાત્રે પહેલ રહ્યું ભજવાયું. એ પછી
प्रेक्टिस करवी पड़े केम के एमां तो बधा डायलॉग वगैरह मोढे ज बोलवानो होय केम के लाइव परफॉर्मन्स होय ते पछी तालीम थया बाद प्रेक्टिस कर्या पछी 26मी तारीख ने 7मो महीनो जुलाई महीनामां 1923 सालमां मंगळवारनी रात्रिए पहेल वेलो भजवावुं प्रेक्षक गृहनी आदेश हरोळमां बाबूभाई अने तेमनो कुटुंब तथा अमारा मित्र विठ्ठलदास अने हरकिशनदास बैठेला हता नाटक पूरो भजवाई गया पछी नाटक नी थयेली असर मने अने बापूलाल ने कहेवा माटे बापूभाई थोब्या हता हवे आ नाटकनो पहेलो ज शो ज्यारे भजवायो त्यारे प्रेक्षकोनी पहेली ज लाइनमां आ बाबूभाई अने कृष्णाबेन के जेमना घरे जई अने एमनी भावी पुत्रवधूनु एमणे अवलोकन कर्यु हतु जयशंकर भोजके ए लोको ज बैठा हता एटले जेवु नाटक पूरु थयु एटले नाटकनी असर केवी छे बधा આપણને કંઈ પણ પ્રતિક્રિયા આપવા તો આવે ને કલાકારોને કે હા ભાઈ બહુ સરસ હતું કે આમાં આ ખામી હતી કે પેલું બહુ સરસ હતું વગેરે વગેરે કહેવા પ્રેક્ષકો રોકાય તો એવો પ્રતિભાવ આપવા માટે બાબુભાઈ અને કૃષ્ણાબેન રોકાયા હતા નાટક પૂરું ભજવાઈ ગયા પછી નાટકની થયેલી અસર મને અને બાપુલાલને કહેવા માટે બાબુભાઈ થોભ્યા હતા અમે અમારા વેશ ઉતારી નાખી એમની પાસે ગયા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયાના અને લોકો પર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા જ્યારે તે લોકો એમના જે વેશ હતા નાટકનો પહેરવેશ ઉતારીને પછી બધા લોકોને મળ્યા ત્યારે એમને એવા સમાચાર લોકો તરફથી મળ્યા કે નાટક ખૂબ સરસ ભજવાયું છે ધારી અસર આપણે જુદીમાં ઉપસાવી શક્યા છીએ આ વખતે કૃષ્ણાબહેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા શેઠ આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ અને ત્યારે એને જોઈને પેલા કૃષ્ણાબહેન તરત એમના પતિને કહેવા લાગ્યા કે આ લલિતાની ભૂમિકા જે રીતે કરી છે જયશંકરે એ તો અસલ આપણી ગુલાબ એમની પુત્રવધુનું નામ ગુલાબ છે ગુલાબના જેવી જ લાગે છે એવું જ હસવું એવું જ બોલવું અને એના જ હસવાની સજાવટ કરી હતી કે હું તો બ્રહ્મા જ પડી ગઈ કે આપણી ગુલાબ રમવા ઉપર ક્યાંથી આવી કૃષ્ણાબહેનને તો ભ્રમ થઈ ગયો કે આ મારી પુત્રવધુ નાટકના રંગમંચ પર ક્યાંથી આવી ગઈ એવો આબેહૂબ અભિનય જયશંકરે કર્યો આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા હતા રસ્તામાં બાપુલાલે મને કહ્યું આજે આખી રાતનો ઉજાગરો થયો મારાથી સહજ બોલાઈ જવાનું અરે શાથી તેમણે કહ્યું સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો છે હવે આ સમયગાળા દરમિયાન મુંબઈમાં ચોપાટી પર બાપુલાલ નાયક જે તેમના અભિનય ગુરુ હતા તે અને આપણા જયશંકર ચોપાટી પર ફરવા ગયા હતા અને ત્યાં વાતવાતમાં જ બાપુલાલે એમ કીધું કે આજે તો મારે આખી રાતનો ઉજાગરો થઈ ગયો જયશંકરે પૂછ્યું કે કેમ તો સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો છે ગોવર્ધન રામ ત્રિપાઠી નય સરસ્વતી ચંદ્ર નામની નવલકથા છે અને આ નવલકથાના ચાર ભાગ છે આપણા ગુજરાતીમાં એક પિક્ચર પણ આ નવલકથા પરથી બન્યું છે ગુણ સુંદરીનો ઘર સંસાર કરીને આ પિક્ચર પણ બહુ સરસ ચાલ્યું હતું બહુ સરસ એમાં નાટક એક પિક્ચરને બનાવ્યું છે તો આ સરસ્વતી ચંદ્ર નવલકથાનો ચોથો ભાગ હવે લેખકે બહાર પાડ્યો છે અને એને વાંચવામાં મારે આખી રાતનો ઉજાગરો થઈ ગયો એમ બાપુલાલે જણાવ્યું વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થયો એટલે મેં કુતૂહલથી પૂછ્યું સરસ્વતી ચંદ્ર એવું લાંબુ નામ શું છે તે વખતે મારી ઉંમર આશરે 12 વર્ષની હતી તેમણે થોડી સમજણ પાડી આ એક નવલકથા છે લેખકે
समझावा लगे। जुओ